જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપ એમાં મિશ્ર મધ્યક વિષયની વાત કરવાના છીએ. મિશ્ર મધ્યક એટલે શું? તો મિશ્ર મધ્યક એટલે જો બે કે તેથી વધુ સમૂહો માટે દરેક સમૂહના અવલોકનોની સંખ્યા અને તેમના મધ્યકો આપેલા હોય તો બધા સમૂહો ભેગા કરી મેળવવામાં આવતા મધ્યકને મિશ્ર મધ્યક કહે છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે એવું કહીએ કે ભાઈ, શાળાની અંદર એક વર્ગની અંદર છોકરીઓની સંખ્યા અને છોકરાઓની સંખ્યા અલગ અલગ છે, અને બંને સમૂહો એટલે કે છોકરા અને છોકરીઓ બંને સમૂહો માટે અલગ અલગ મધ્યકો મેળવેલા છે, તો એના આધારે આખા વર્ગનો એટલે કે છોકરા અને છોકરીઓનો સંયુક્ત મધ્યક આપણે મેળવી શકીએ છીએ, જેને મિશ્ર મધ્યક તરીકે ઓળખવામાં આવે છે. હવે મિશ્ર મધ્યકને સમૂહમાં એક્સ બાર સી વડે દર્શાવાય છે. મિશ્ર મધ્યકને સમૂહ એક્સ બાર સી વડે દર્શાવાય છે. બે સમૂહો માટે મિશ્ર મધ્યકની ગણતરીનું સૂત્ર થશે. બે સમૂહ એક્સ બાર સી બરાબર એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ અપોન એન વન પ્લસ એન ટુ, જ્યાં એન વન બરાબર પહેલા સમૂહના અવલોકનોની સંખ્યા, એન ટુ બરાબર બીજા સમૂહના અવલોકનોની સંખ્યા, એક્સ બાર વન બરાબર પ્રથમ સમૂહનો મધ્યક, એક્સ બાર ટુ બરાબર બીજા સમૂહનો મધ્યક. હવે માની લો કે વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રણ સમૂહો હોય તો આગળ સૂત્ર લંબાશે, પ્લસ એન થ્રી એક્સ બાર થ્રી છેદમાં પ્લસ એન થ્રી, એટલે જેટલા સમૂહો હોય એમ સૂત્ર વધતું જશે. ખ્યાલ આવી ગયો? હવે વિદ્યાર્થી મિત્રો, આપણે મિશ્ર મધ્યકના દાખલાઓ સમજીએ. તો પહેલો દાખલો તમને અહીંયા બતાવ્યો છે કે એક સમૂહના 30 અવલોકનોનો મધ્યક 22.8 છે અને બીજા સમૂહના 20 અવલોકનોનો મધ્યક 18.2 છે, તો બંને સમૂહનો સંયુક્ત મધ્યક શોધો. હવે આપણે દાખલો ગણીએ તો એક સમૂહના 30 અવલોકનોનો મધ્યક 22.8, એટલે પ્રથમ સમૂહ એન વન બરાબર કેટલા છે? 30, અને એમનો એક્સ બાર વન બરાબર કેટલો છે? 22.8. બાજુમાં 20 અવલોકનો એન ટુ બરાબર 20 અવલોકનો, જેનો મધ્યક એક્સ બાર ટુ બરાબર કેટલો છે? 18.2. તો એમ કહે છે કે મિશ્ર મધ્યક શોધો. તો મિશ્ર મધ્યક શોધવાનો છે. હવે મિશ્ર મધ્યકની ગણતરીનું સૂત્ર, તો એક્સ બાર સી બરાબર એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ છેદમાં એન વન પ્લસ એન ટુ. હવે એન વન બરાબર હમણે જ આપણે અહીંયા જોયા હતા, જોઈ લો, 30 અને 22.8, 30 ગુણ્યા 22.8 વત્તા 20 ગુણ્યા 18.2, 20 ગુણ્યા 18.2 એના છેદમાં 30 વત્તા 20 અવલોકનોની સંખ્યા. હવે પેલા બંનેનો ગુણાકાર થશે 684, આ બંનેનો ગુણાકાર થશે 364, છેદમાં આ બંનેનું ટોટલ થશે 50. ચાલો હવે બંનેનો સરવાળો કરીએ. તો બંનેનો સરવાળો આવે છે 1048 50, તો એનો જવાબ આવે છે 20.96. 20.96 આ મિશ્ર મધ્યકનો થયો. હવે એવી રીતે જો બીજો એક દાખલો, મિશ્ર મધ્યક શોધો. હું આપ્યા છે એન વન બરાબર 400, એન ટુ બરાબર 250, એન થ્રી બરાબર 350, એક્સ બાર વન બરાબર 52, એક્સ બાર ટુ બરાબર 44, એક્સ બાર થ્રી બરાબર 60. હવે અહીંયા ત્રણ સમૂહો છે તો સૂત્ર થોડું મોટું થશે. તો ચલો સૌ પ્રથમ સૂત્ર શું બનશે? એક્સ બાર સી બરાબર એન વન એક્સ બાર વન પ્લસ એન ટુ એક્સ બાર ટુ પ્લસ એન થ્રી એક્સ બાર થ્રી, આ બધાના છેદમાં એન વન પ્લસ એન ટુ પ્લસ એન થ્રી. હવે બધાની કિંમતો આપણી પાસે છે. ચલો જો એન વન કેટલા છે? 400 ગુણ્યા એક્સ બાર વન કેટલો છે? 52, પ્લસ એન ટુ કેટલા છે? 250, પ્લસ
पचास गुणिया चुम्मालीस प्लस एन थ्री के त्रसो पचास गुणिया एक्स बार थ्री के छेद में चार सौ प्लस बसो पचास प्लस त्रसो पचास। हवे आ बने गुणाकार के वीस हज़ार आठ सौ प्लस आ बने गुणाकार के अठार हज़ार प्लस आ बने गुणाकार के एकवीस हज़ार भाग्या आ त्रणेवनो सरवाळो त्रणेवनो सरवाळो थाय छे एक हज़ार त्रणेयनो सरवाळो एक हज़ार। हवे ए उपरना त्रणेयनो सरवाळो थाय छे बावन हज़ार आठ सौ एक हज़ार एटले एनो जवाब आवे बावन पॉइंट आठ। हवे विद्यार्थी मित्रों खूटती माहितीना दाखला मतलब मिश्र मध्यकना दाखला पण एमां पण खूटती माहिती होय तो खूटती माहिती होय तो एना दाखला भी आपणे गणी शकीए। केवी रीते जो अहींया एम कहे छे बे पाळीमां काम करता एक कारखानाना सौ कारीगरोनुं सरेराश वेतन बसो चौर्यासी छे। बे पाळीमां एटले बंने पाळीना भेगा कारीगरोनी संख्या केटली छे सौ अने बंने पाळीना कारीगरोनुं सरेराश वेतन केटलुं छे बसो चौर्यासी। एटले आपणे एवुं कहीए के एन बराबर सौ छे अने एक्स बार सी बराबर केटला छे बसो ने चौर्यासी। चलो आगळ पहली पाळी में काम करता सित्तेर कारीगरों सरेराश वेतन बसो ने नेव। पहली पाळी में सित्तेर कारीगरों काम करे छे अने एमनू सरेराश वेतन एटले एक्स बार वन केटला छे बसो ने नेव। तो बीजी पाळी में काम करता कारीगरों सरेराश वेतन शोध। हवे स्वाभाविक छे आखा कारखाना में सौ कारीगर काम करे छे एमां पहली शिफ्ट में केटला काम करे छे सित्तेर तो स्वाभाविक छे बीजी शिफ्ट में केटला हशे तीस हशे अने एमनो मध्यक एटले एक्स बार टू हशे जे आपणे आ दाखला में शू करवानो छे शोधवानो छे। तो चलो सूत्र मूकीए एक्स बार सी बराबर एन वन एक्स बार वन प्लस एन टू एक्स बार टू छेद में एन वन प्लस एन टू। हवे एक्स बार सी केटला आप्या छे बसो चौर्यासी एन वन केटला छे सित्तेर गुणिया एक्स बार वन बसो ने नेव वत्ता एन टू केटला छे तीस गुणिया एक्स बार टू छेद में सित्तेर वत्ता तीस। हवे बसो चौर्यासी एमना एम सित्तेर गुणिया बसो ने नेव सित्तेर गुणिया बसो नेव तमे करशो एटले वीस हज़ार त्रण सौ वत्ता आ बने गुणाकार शू थाय तीस एक्स बार टू छेद में आ बने सरवाळो सौ। बसो चौर्यासी गुणिया सौ एटले अठयावीस हज़ार चार सौ बराबर वीस हज़ार त्रण सौ वत्ता तीस एक्स बार टू आ छे एमना एम। हवे अठयावीस हज़ार चार सौ आने बराबर नी आ बाजू लई लो तो माइनस थशे वीस हज़ार त्रण सौ बराबर केटला तीस एक्स बार टू। अठयावीस हज़ार चार सौ माथी वीस हज़ार त्रण सौ जाए एटले आठ हज़ार सौ वधे जे तीस एक्स बार टू बराबर थशे एटले आठ हज़ार सौ आ तीस ने बराबर नी आ बाजू लाव तो भागाकार में एटले एक्स बार टू एटले एक्स बार टू बराबर जवाब आवशे बसो ने सित्तेर रुपया। एटले आपणे एवुं कही शकीए कि बीजी पाळी में काम करता कारीगरों सरेराश वेतन केटलुं हशे बसो ने सित्तेर रुपया। एवी ज रीते अहींया एक बीजो दाखलो छे जो एमां एवुं कहे छे कि सौ बाळकोनी सरेराश उमर सात वर्ष छे। सौ बाळकोनी सरेराश उमर केटली छे सात वर्ष तेमाना पच्चीस बाळकोनी सरेराश उमर आठ वर्ष छे अने पांसठ बाळकोनी सरेराश उमर छ वर्ष छे। तो बाकीना बाळकोनी सरेराश उमर शोधो। हवे सौ बाळकोनी सरेराश उमर केटली छे सात वर्ष एटले जो एन बराबर सौ बाळको अने एमनी सरेराश उमर सात वर्ष थई गयुं। આગળ પચીસ બાળકોની સરેરાશ ઉંમર આઠ વર્ષ એમાંના પચીસ એટલે એન વન બરાબર પચીસ અને એનો એક્સ બાર વન કેટલો આપ્યો છે આઠ વર્ષ। ચલો પાસઠ બાળકોની સરેરાશ ઉંમર છ વર્ષ એન ટુ બરાબર પાસઠ અને એક્સ બાર ટુ બરાબર છ। તો બાકીના બાળકો કેટલા રહ્યા? હવે આપણી પાસે સો બાળકો છે એમાંથી પચીસ વત્તા પાસઠ એટલે નેવ બાળકો તો થઈ ગયા બે ગ્રુપ પડી પચીસ ગ્રુપ પચીસ બાળકોનું ગ્રુપ પાસઠ બાળકોનું ગ્રુપ। તો જે ત્રીજું ગ્રુપ વધ્યું એ દસ બાળકોનું હોય એમ કરીને સો બાળકો થયા એમનો એક્સ બાર થ્રી એ શોધવાનો છે। તો અહીંયા જો સમૂહમાં
અહીંયા જો તમે સમૂહમાં ત્રણ સમૂહ થયા તો એ પ્રમાણે સૂત્ર x બાર c બરાબર n1 x બાર 1 પ્લસ n2 x બાર 2 પ્લસ n3 x બાર 3 છેદમાં પ્લસ n2 પ્લસ ચલો x બાર c જે કિંમત આપી છે ગોઠવતા જઈએ x બાર c કેટલા છે 100 n1 25 x બાર 1 8 વત્તા n2 65 x બાર 2 6 વત્તા n3 10 x બાર 3 છે નહીં છેદમાં 25 વત્તા 65 વત્તા 10 ચલો આ 100 એમ ના એમ આ બંનેનો ગુણાકાર એ બંનેનો ગુણાકાર થશે 25 8 200 65 ગુણ્યા 6 એટલે 90 આનો ગુણાકાર થશે 10 x બાર 3 છેદમાં 3 એવનું ટોટલ એટલે કુલ n થશે 100 એક મિનિટ ભૂલ થઈ અહીંયા ભૂલ એ કરી કે x બાર c આપણને 7 આપ્યા છે x બાર c કેટલા આપ્યા છે 7 હવે 100 ગુણ્યા 7 એટલે 700 200 એટલે ટોટલ 590 વત્તા 10 x બાર 3 700 આને બરાબરની આ બાજુ લાવું તો માઇનસ 590 બરાબર 10 આ બંનેની બાદબાકી શું થશે 110 બરાબર 10 x બાર 3 એટલે 110 ભાગ્યા 10 બરાબર x બાર 3 એટલે x બાર 3 બરાબર શું આવશે 11 બાકીના બાળકોની સરેરાશ ઉંમર કેટલી હશે 11 વર્ષ હવે એવી જ રીતે એક ત્રીજો દાખલો પાંચમો દાખલો જોઈ લ્યો એમાં એમ છે એક વર્ગના 30 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં સરેરાશ ગુણ પ્રથમ 6 વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ 31 ગુણ હતી તો બાકીના વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ કેટલી બાકીના વિદ્યાર્થીઓની સરેરાશ ગુણ કેટલી જો 30 વિદ્યાર્થીઓ એટલે n બરાબર 30 અને એમના સરેરાશ ગુણ એટલે x બાર c બરાબર 52 પ્રથમ 6 વિદ્યાર્થીઓ આમાંના પ્રથમ 6 વિદ્યાર્થીઓના ગુણની સરેરાશ કેટલી હતી તો કે x બાર 2 બરાબર 31 તો બાકી કેટલા રહે હવે 30 માંથી 6 જાય તો બાકીના જે છે એ 24 વિદ્યાર્થીઓ છે અને એમના સરેરાશ ગુણ તમારે જાતે શોધવાના છે એટલે આ વિડીયોમાં તમને જે આ છેલ્લો દાખલો સમજાયો એ તમારે જાતે હોમવર્કમાં કરવાનો છે ઓકે વિદ્યાર્થી મિત્રો જય શ્રી કૃષ્ણ